નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે, જ્યાં અહીંયા રાવલ ચાવડાના માઢમાં શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ થાય છે. એ જ રીતે અહીંયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતાં અહીંયા ભવ્યથી ભવ્ય દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે અહીંયા નવચંડી યજ્ઞ તથા ભવ્ય રાસગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ નિતેશજી ચાવડા હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? નિતેશજી ચાવડા. નિતેશજી, આ મંદિર ચામુંડા માતાજી નારદીપુર ગામમાં આવેલું છે. કલોલ તાલુકો ગાંધીનગર જિલ્લો. લગભગ આજથી લગભગ 35 વર્ષ પહેલા આપણે અમારા જે બાપ દાદાએ મંદિર અહીંયા આગળ નાનું બનાવ્યું હતું, એ પછી 10 વર્ષ પહેલાં રિનોવેશન કરી આ મંદિર મોટું બનાવવામાં આવ્યું છે. આ મંદિર લગભગ અમારા પૂર્વજોએ લગભગ 35 વર્ષ પહેલાં અંબોડથી ચામુંડા માતાની જ્યોત લાવી અહીંયા આગળ 35 વર્ષ પહેલાં સ્થાપન કર્યું હતું. એ પછી 10 વર્ષ પહેલાં અમે આ મંદિરનું રિનોવેશન 10 વર્ષ પહેલાં કરેલું અને એનું અહીંયા આગળ અમે આ નવીન મંદિરનું અહીંયા આગળ અમે દશાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અમે દર દિવાળીએ અન્નકૂટ કરીએ છીએ, એ સિવાય વર્ષમાં હવન અને આઠમે અહીંયા આગળ અમારા માતાજીનો અમે થાળ કરીએ છીએ અહીંયા આગળ. અને અહીંયા આગળ આજે નવચંડીનું આયોજન અમે કરેલું છે. 10 વર્ષ અમારા નવીન મંદિરને પૂરા થયા એ નિમિત્તે અહીંયા આગળ આપણે અમે નવચંડીનું આયોજન અહીંયા આગળ કરેલું છે. આખો દિવસ શું કાર્યક્રમો યોજાવાના છે? આખો દિવસ અહીંયા આગળ આપણે મેં સવારે અહીંયા આગળ નવચંડીનો પ્રારંભ કર્યો. એ પછી બપોરે મહેમાનો અને સર્વે કુટુંબોનો અહીંયા આગળ ફળાહારનો કાર્યક્રમ રાખ્યો. સાંજે અહીંયા આગળ શ્રીફળ અહીંયા આગળ હોમાશે અને પછી અહીંયા આગળ બપોરે સાંજે અહીંયા આગળ જમણવાર રાખેલો છે અને પછી રાત્રે અહીંયા આગળ રાસગરબાનો પ્રોગ્રામ રાખેલ છે. આ આયોજન આમાં રાવલ ચાવડા નારદીપુર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. ચામુંડા માતાનું મંદિર છે, અહીંયા આગળ અમારા કુળદેવીનું ચામુંડા માતાનું મંદિર છે. અહીંયા આગળ નાના મોટા તમામ લોકોના અમારા બાળકો અને યુવાનો અને વડીલો દરેકના સાથ સહકારથી આયોજન અમે કરેલું છે.